श्री रामदूत म्यूजिक।
સાહેબ આજ મારી ભગવતી આ ખોડલ જયારે રમતી હોય છે, પણ દુનિયાની માલિપા જલમોય જવાનો કુદરતનો દિક્રમ છે. પછી માણા ગમે ન્યા મરવાનો, માન મેળી હોય, બંગલો હોય, વેરણ વગડો હોય, સાજલ સાપરું હોય. સાહેબ આ જગતની માલિપા જેને નામ ધર્યું છે એનો એક દી નાશ છે. સાહેબ આ એક શબ્દ ને મનુષ્ય માત્ર ને યાદ રાખવાનો, સાહેબ એમાં હું આવી ગયો. એક દી મારે જવાનું છે, જવાનું છે, જવાનું છે, જવાનું છે. એ જેમ નવા વર્ષની માલિપાથી સાહેબ તમે બેસતા વર્ષની દી એક કેલેન્ડર ખરીદો અને દરરોજ એનું એક પન્નું આપણે તોડી નાખીએ. સાહેબ કાલ બીજી તારીખ છે, પરમદી ત્રીજી થશે, પછી ચાર તારીખ, પાંચ તારીખ. એમ જો જીવનની અંદર માણસ આ કેલેન્ડરને એકવાર યાદ કરતો હોય ને કે આમાંથી પન્નું ઘટે છે, ઘટે છે, ઘટે છે, ઘટે, એ તો સાહેબ આ બધા વલખા જે મારે ને એ વલખા મારવાનું માળા બંધ કરી દે કાકા. પણ એને એમ જ છે કે મારું કેલેન્ડર નવું જ છે, નવું નથી, ગાંડા જૂનું થતું જાય છે. આમાં એક દી દિવાળી આવવાની છે સાહેબ, એ યજ્ઞ કાળી સતરદશી આવશે, દિવાળીના ફટાકડા ફૂટશે અને જિંદગીનો છેલ્લો દિવસ હશે. તેથી સાહેબ એ આ ફટાકડો ફૂટી જવાનો છે, નક્કી છે સાહેબ. છોડો સાહેબ, આપણે જ્ઞાનનો બોધ દેવા નથી બેઠા, પણ ત્યારે રાજુભાઈ ભુવા હું પણ એમાં અંદર સામેલ છું. આવી ગયો ધંધુકાથી અમારા આ શેઠ પરિવાર પધાર્યા છે સાહેબ. એક અમે અમારો હીરલો ગુમાવી નાખ્યો છે, અમારા હીરલાને અમે ખોઈને બેઠા છીએ સાહેબ. રાજુભાઈના મિત્ર હતા, મારા પણ મિત્ર હતા સાહેબ, અને એનો અમે માંડવો કરવા ગયા હતા સાહેબ. જબરજસ્ત માંડવો કર્યો હતો એવા હિતેશભાઈ ચંદ્ર. મેં કીધું ને કે જલમોય જવાનો કુદરતનો દી કરમ છે, માણસ ગમે ને મરવાનો સાહેબ, જેનું નામ છે એનો એક દી નાશ છે. એમાં આપણે બધા આવી ગયા. એ આજ હિતેશભાઈ વૈયા ગયા તો પાંચ પંદર દી પછી આપણે ન્યા જ જવાનું છે સાહેબ. પણ એના કુલડી માલિપામાં ભગવતી ચામુંડામાં ખોડિયાર મહાકાળી મેલડી, એ બીજું તો આપણે કાંઈ ન કરીએ કે સાહેબ એકાશ શાહ પરિવાર માટે, પણ હિતેશભાઈ માટે એક એવું ચોક્કસ માગીએ કે મા ભગવતી એનો હાથમાં જ્યાં આવે છે ત્યાં એની કુળદેવી મા ભગવતી અને મારી રાજુ ભુવાની ગાંડી મેલડી સાહેબ એના હાથમાં ને પરમ શાંતિ આપે સાહેબ. હા, અમે એક અમારો હીરલો ગુમાવી નાખ્યો છે સાહેબ. પછી તો જગતને માણા એમ કે ને કે ધોલ મારી ને આ મોઢું ગાલ લાલ રાખવો પડે, જગતની માલિપા જીવવું જ પડે સાહેબ. આજ ભાઈ વિયોગ્યો છે, કદાચ પેટનો દીકરો વિયોગ્ય હોય તો કદાચ તમે ગાંડા થઈ જાવ તો દુનિયા તમને હારા નથી કહેતા. તો એમ કે તારા ઘરે ક્યાં નવાઈનું બન્યું, જો ઓલા ને ઘરે તારી કરતા નાનો દીકરો વિયોગ્યો છે. આ જગતને પહોંચાતો નથી સાહેબ, પણ એમાં અમારા હિતેશભાઈના આત્માને મા ભગવતી પરમ શાંતિ આપે. એના માટે ગાવું આપણા માટે અત્યારે રૂડો પ્રસંગ ન લાગે સાહેબ, પણ એક માં ભગવતીને ફરીવાર પ્રાર્થના આપણા બધાનો એક આત્મા એક શ્રદ્ધાંજલિ પુષ્પ એક વાણી રૂપી ફૂલ અમારા હિતેશભાઈના આત્માને મા ભગવતી ભેળિયાવાળી આવી 9 લાખ લોબડિયાળી એના ભેળિયાની 17 સાયાની નીચે મા ભગવતી આ ખોડલ રાખે. પણ ખોડિયાર કેવી બાપ ખમકારો
જરા જરા જગતની માલિકા એ મારી 9 લાખ લોબડિયાની આય આવડ હોય તો ભલે, આય ખોડિયાર હોય તો ભલે, અને મઢડા બેઠી મારી ભગવતી ભેડિયા વાળી આય હોનબાઈ હોય તો ભલે, અને ભગુડાના ટીમે બેઠેલી મારી ગાંડી મોંગલ હોય તો ભલે સાહેબ, એ જેદી જેદી આ ધરતીની માથે ભાર વધ્યો ને, અને જેદી રાક્ષસોને જેમ ઘંટીની માલિપા બાઈ માણા દાણા દળે એમ રાક્ષસોને જેદી દળવા માટે નીકળ્યું ને સાહેબ, એ તેદી અમારા કવિ કે જેમ ગાંડીગીરની માલિપાથી સિંહણ નીકળે એ એમ નેહડાની માલિપાથી મારી ભેળિયા વાળીયું નીકળ્યું બા.
ભગવતી ખોડિયાર આવી છે અને મેં હમણાં કીધું ને અમારો હિતેશભાઈ નો પરિવાર છે સાહેબ, એના માટે માં ભગવતી ખોડિયાર ને યાદ કરવી સાહેબ. દુનિયાની માલિમાથી બધે તમે થાકી જાઓ અને પછી એ જગ આખું જાકારતું તારા વાલા વેર